उपकरणों की खरीद में 4 वर्ष नो विलंब छे। खरीदी में विलंब ना कारणे कपड़ा अने उपकरणों की घट पड़ी छे। नवेम्बर 2015 थी सप्टेम्बर 2016 सुधी में आ घट जोवा मळी। विशेष राशन की घटना ने लीधे सैनिकों कैलरी सेवन में 82% नो घटाड़ो जोवा मळ्यो छे। तो सियाचीन अने लद्दाख में सैन्य पासे कपड़ा अने राशन की घट कैगना रिपोर्ट में आ चौंकावनारी हकीकत बहार आवी छे। संसद में रखायेला कैगना रिपोर्ट में आ हकीकत बहार आवी छे। ऊंचाई वाला विस्तारों माटेना कपड़ा अने उपकरणों की खरीदी में 4 वर्ष जेटलो विलंब थयो छे। तो जयदेव भाई जोशी अमारी साथे जोड़ाया छे, रक्षा विशेषज्ञ। जयदेव भाई, सवाल एक था कि कैगना रिपोर्ट लिया खूब चौंकावनारी हकीकत कहवाय के सैन्य पासे कपड़ा ने राशन की घट छे सियाची ने लद्दाख में, कि जे अत्यारे सौथी वधारे तेमने ए वस्तुनी जरूर छे अने तेनो विलंब छेल्ला 4 वर्ष थी थई रह्यो छे। ચોક્કસપણે સિયાચીન જે છે એ વિશ્વનું સૌથી ઊંચું રણ મેદાન છે। ત્યાંની સ્થિતિઓ એટલી કપરી છે, ત્યાં કામ કરવું, દેશની રક્ષા કરવી, ડિફેન્સ ઇક્વિપમેન્ટને ચલાવવા એ તો દૂરની વાત છે, ત્યાં ટકી રહેવું પણ, ત્યાં જીવતા ટકી રહેવું પણ એક મહેનતનું કામ છે, એ ખુદમાં એક લડાઈ છે। એ સમયે સ્નો બબલ્સ અમે લોકો ત્યાં શરૂ કરીએ છીએ, અમારા અનુભવથી જો કહીએ તો ત્યાં અલ્ટ્રા વાયોલેટ રેડિયેશન એટલું બધું છે કે આંખોને આ ગોગલ્સની જરૂર હોય છે। શૂઝ ત્યાં ખૂબ વધારે થતી કેટલીય તકલીફો, ઇન્જરીઝમાંની એક હોય છે ફ્રોસ્ટ બાઇટ, કે હાજા ગગડાવી નાખતી ઠંડીમાં કોઈ પણ શરીરનો પાર્ટ ડાયરેક્ટલી જો બરફના સંપર્કમાં આવે તો એ ભાગ આખો ખવાઈ જાય છે, સડી જાય છે અને કાપવો પડે છે। આ ફ્રોસ્ટ બાઇટ થી બચવા માટે બૂટ્સની જરૂર હોય છે। સાથોસાથ લિવિંગ કન્ડિશન અને એમના રાશન, એમની રસદ, એમણે જે ભોજન લેવાનું છે એમાં પણ જે અલાઉન્સીસ હોય છે એમાં પણ લગભગ 82% જેટલી આઇટમ્સમાં કોમ્પ્રોમાઇઝ એટલે કે સમાધાન કરવામાં આવ્યું હતું, જે અત્યંત ચોંકાવનારી બાબત છે। અને જે કોઈ પણ આના માટે જવાબદાર છે, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ પણ હોઈ શકે, તો તેમણે જાગવું જોઈએ અને ફરી પાછું આવું ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ। કોઈ કેગની જરૂર નથી આવી ગ્લેરિંગ એનામોલીઝને આપને દર્શાવવા માટે, આપણે ખુદ સૌ પોતાનો ચેક રહેવું જોઈએ આપણા માટે લડનાર સૈનિકો માટે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપણો વાતચીત બદલ। તો 4 વર્ષથી વિલંબ થઈ રહ્યો છે અને હજી પણ કપડાં અને રાશનની જે ઘટ છે તે તેમના સુધી પહોંચતી નથી, જેનેથી લઈને તેમને સામનો કરવાનો વખત આવે છે। કેગના રિપોર્ટમાં આ ચોંકાવનારી હકીકતો બહાર આવી। વાત અમરેલીના રાજુલાના ઉચેયા ભચાદર ગામ વચ્ચે સિંહણનો હુમલો। ગત મોડી રાત્રે 5 વર્ષીય બાળક પર સિંહણે હુમલો કર્યો છે। સિંહણ